हेलो एवरीवन, गुड मॉर्निंग। गया लेक्चर में आप स्वाध्याय 12.1 ना स्वाध्याय एक्जाम्पल नंबर 1 और एक्जाम्पल नंबर 2 जो है तो बराबर। आज आप एक्जाम्पल नंबर 3 विषय की बात करवानी छे। तो कि जुओ शू कहे रकम में, तो कि बाजू की आकृति पर गुणोत्तर शोधवानो छे। एटले बाजू में एक लंबचोरस आपेलो छे, तेमां अलग अलग आकारों की संख्या आपेली छे अने आपणे तेनो गुणोत्तर शोधवानो छे। तो कि पहेलो शू कहे छे, जुओ कि लंबचोरस की अंदर आवेला त्रिकोण की संख्या अने वर्तुण की संख्या गुणोत्तर शोधवानो छे बराबर। अने बीजू तमने कीधुं छे कि लंबचोरस की अंदर आवेला चोरस की संख्या संख्या अने कुल आकारों की संख्या गुणोत्तर शोधो। पछी कीधुं छे लंबचोरस की अंदर आवेला वर्तुळनी संख्या अने कुल आकारोनी संख्याना गुणोत्तर शोधवानो छे। एटले के तमने कंईक लंबचोरस आपेलो छे, तेमां विविध आकारो कया त्रण प्रकारना कुल आकारो आपेला छे, एक वर्તુળ આપેલો છે, એક ચોરસ આપેલા છે અને ત્રિકોણ બરાબર। આ ત્રણ આકારોનો તમને આપેલી છે સંખ્યા, એના આધારિત આપણે ગુણોત્તર શોધવાનો છે બરાબર। તો કે પહેલા તો કુલ આકારો કેટલા છે તે ગણી લઈએ, 1 2 3 4 5 6 7, એટલે કુલ 7 આકારો છે। તેમાંથી ત્રિકોણ કેટલા છે જુઓ, તો કે ત્રિકોણ 1 અને 2, એટલે કે 2 ત્રિકોણ છે। ચોરસ કેટલા છે, તો કે સોરી ત્રિકોણ કેટલા છે, 3 છે, 1 2 અને 3 બરાબર। હવે ચોરસ કેટલા છે, તો કે 1 અને 2। એ રીતના વર્તુળ કેટલા છે, તો 1 અને 2 બરાબર। આ આપણે જે ખબર દરેક આકારની સંખ્યા આપણને ખબર પડી ગઈ, તો અહીંયા એ નીચે એ જ લખ્યું છે, તો કે કુલ આકારો કેટલા છે આપણે 7 છે, વર્તુળની સંખ્યા કેટલી છે જુઓ કેટલા છે 2 છે, ત્રિકોણની સંખ્યા કેટલી છે, તો કે 3 1 2 અને 3 બરાબર। હવે ચોરસની સંખ્યા પણ કેટલી છે, 2 છે બરાબર। હવે આપણે જે પહેલો પ્રશ્ન હતો જુઓ, તો કે લંબચોરસની અંદર આવેલા ત્રિકોણની સંખ્યા અને વર્તુળની સંખ્યાનો શું શોધવાનો છે, ગુણોત્તર શોધો। તો અહીં જુઓ કે વર્તુળની સંખ્યા કેટલી છે, 2 છે, 1 અને 2, અને ત્રિકોણની સંખ્યા કેટલી છે, 1 2 અને 3 બરાબર। હવે જોઈએ તો કે આપણે ગુણોત્તર કોનો લેવાનો છે, કે ત્રિકોણની સંખ્યા અને વર્તુળની સંખ્યાનો ગુણોત્તર લેવાનો છે। તો અહીંયા લખ્યું છે કે ત્રિકોણની સંખ્યા અને વર્તુળની સંખ્યાનો ગુણોત્તર બરાબર। તો કે જે અંશમાં આવે તે પહેલી જે સંખ્યા આવે તે અંશમાં અને બીજી જે સંખ્યા લેવાની છે તે છેદમાં આવશે, એટલે કે અંશમાં કોણ આવશે, ત્રિકોણની સંખ્યા કેટલી છે, 3, અને છેદમાં કોણ આવશે, વર્તુળની સંખ્યા 2, એટલે કે 3 3/2। અને આને જો ગુણોત્તરના સંકેતમાં લખવું હોય તો કે તેને 3 2 લખી શકાય। તો કે આ રીતના લખ્યું છે જુઓ, કે આમ ત્રિકોણની સંખ્યા અને વર્તુળની સંખ્યાનો ગુણોત્તર તે 3 2 થશે। હવે ત્યાર પછીનો જે બીજો ક્વેશ્ચન તમને કીધેલો છે તે જોઈએ, કે લંબચોરસની અંદર આવેલા ચોરસની સંખ્યા અને કુલ આકારોની આકારની સંખ્યાનો ગુણોત્તર આપણે શોધવાનો છે। તો કે જો ચોરસની સંખ્યા તો તમને આકાર જોઈએ લંબચોરસની અંદર, તો કેટલી આપેલી છે, 2 આપેલી છે બરાબર, અહીંયા 2 આપેલી છે, અને કુલ આકારોની સંખ્યા કેટલી છે, 7 છે। તો કે આથી આપણે ચોરસની સંખ્યા અને કુલ આકારોની સંખ્યાનો શું લઈશું, ગુણોત્તર લઈએ। તો કે ચોરસની સંખ્યા કેટલી છે, 2, તે અંશમાં આવશે, અને કુલ આકારોની જે સંખ્યા છે તે 7, તે ક્યાં આવશે, છેદમાં આવશે, એટલે કે આ બંનેને ભાગાકાર સ્વરૂપે છે। જો ગુણોત્તરના સંકેતમાં લખવું હોય તો કે 2 7 લખી શકાય, તો આમ લખી શકાય કે આમ ચોરસની સંખ્યા અને કુલ આકારની સંખ્યાનો ગુણોત્તર કેટલો છે, 2 7 છે બરાબર છે। હવે ત્યાર પછીનો ત્રીજો ક્વેશ્ચન છે સી નંબરનો, એનું શું કીધું છે, કે લંબચોરસની અંદર આવેલા વર્તુળની સંખ્યા અને કુલ આકારોની સંખ્યાનો શું શોધવાનો છે, ગુણોત્તર શોધવાનો છે બરાબર છે। તો કે જો વર્તુળની સંખ્યા આપણને કેટલી આપેલી છે, 2 છે, અને કુલ આકારોની સંખ્યા કેટલી છે, 7 છે। તો કે આથી વર્તુળની સંખ્યા અને કુલ આકારોની સંખ્યાનો આપણે ગુણોત્તર કેટલો થાય તે શોધીએ। તો કે ગુણોત્તર બરાબર 2/2, એટલે કે 2 કોની છે સંખ્યા, તો કે વર્તુળની સંખ્યા છે, અને 7 કોની છે, તો કે કુલ આકારોની સંખ્યા, એટલે કે 2/7 થશે। અને જો ગુણોત્તર સ્વરૂપમાં લખવું હોય તો કે 2 2 7 થશે। આમ વર્તુળની સંખ્યા અને કુલ આકારોની સંખ્યાનો ગુણોત્તર કેટલો થશે, 2 2 7 થશે। તો કે આ રીતે વાત હતી સમગ્ર બરાબર એક્ઝામ્પલ નંબર 3ની આપણે વાત હતી બરાબર છે। હવે ત્યાર પછીનું આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 4 શું કહે છે જો, કે હમીદ અને અખ્તર બર અનુક્રમે 1 કલાકમાં 9 કિલોમીટર અને 12 કિલોમીટર અંતર કાપે છે। તો કે હમીદની ઝડપ અને અખ્તરની ઝડપનો આપણે ગુણોત્તર શોધવાનો છે। તો કે હમીદની ઝડપ અહીંયા કેટલી છે, 1 કલાકને કેટલું કાપે છે, 9 કિલોમીટર કાપે છે, અને અખ્તર છે એ 1 કલાકમાં કેટલું અંતર કાપે છે, 12 કિલોમીટર અંતર કાપે છે। આથી હમીદ અને અખ્તરનો શું લેવાનો છે, ઝડપનો ગુણોત્તર લેવાનો છે। તો કે હમીદની ઝડપ અને અખ્તરનો ઝડપનો ગુણોત્તર લઈએ, તો કે અંશમાં કોની ઝડપ આવશે, તો કે હમીદની ઝડપ આવશે, અને છેદમાં કોની ઝડપ આવશે, તો કે અખ્તરની ઝડપ, એટલે કે હમીદની ઝડપ 9 કિલોમીટર છે અને અખ્તરની ઝડપ કેટલી છે, 12 કિલોમીટર છે
तो कि बने गुणोत्तर लीए एट त्रण भाग्या चार एट आने त्रण भाग्या चार कई रीतना आए तो जुओ तो कि आने नौ ने त्रण गुण्या त्रण लखी शकाय अने बार ने केटला लखी शकाय त्रण गुण्या चार लखी शकाय अंश अने छेदमांथी त्रण त्रण उड़ी गया तो कि वधे केटला अंशमां त्रण तो ते त्रण लख्या अने छेदमां केटला वध्या चार तो कि छेदमां चार लख्या आने जो गुणोत्तर स्वरूपमां लखवू होय तो कि त्रण जेम चार लखी शकाय तो आम अमीरनी झड़प अने अख्तरनी झड़पनो गुणोत्तर केटलो छे त्रण जेम चार थाय छे। हवे आपणे आગળના લેક્ચરમાં એક્ઝામ્પલ નંબર 5 વિશેની વાત કરીશું।